अभ्यासी यूट्यूब चैनल में सभी मित्रों का स्वागत है सभी वीडियो को मैंने दिन के हिसाब से बनाया है तो आपको विनती है कि मेरी चैनल में प्लेलिस्ट में देखकर वीडियो को दिन के हिसाब से क्रम अनुसार ही देखें।

અને આની અંદર આપણે જો આ સાઈડે આપણે જોઈએ તો બંને નવનું આપણને આમ ચેમ્ફર આવેલું છે પણ આ સાઈડે આપણે જોઈશું તો એ ત્રીસનો ડાયામીટર બતાવવામાં આવે છે એટલે આ ત્રીસનું છે એવું આપણને ખબર પડી જાય છે અને જો આપણે આને પણ ગણતરી કરીએ કે બાર છે અને અહીંયા નવ નવ છે તો બંને સાઈડે નવ નવ હોય તો એ અઢાર થાય અને આ બાર એટલે ટોટલ ત્રીસ થાય તો આમ ગણતરી પણ ત્રીસ થાય છે ને એ ડાયામીટર ત્રીસ બતાવવામાં જ આવેલું છે તો આપણે એ રીતના પેલું આપણે મૂકવાનું છે હવે ઓટોકેડની અંદર મેં ઓલરેડી ફાઇલ ચાલુ કરીને રાખેલી છે રિજેન કરીને થોડું ઝૂમ ડાઉન કરીને રાખેલું છે સેટિંગની અંદર જઈ અને આઇસોમેટ્રિક કરસર પણ કરી દીધેલું છે તો હવે આપણે પહેલાં આ ઉપરથી ટોપ બનાવવા માગીએ છીએ એટલે આપણે એફ ફાઇવ કરી અને ટોપની અંદર લઈ દઈશું ખૂણાથી અહીંયાથી ચાલુ કરવું છે એલ કમાન્ડ આપીશું સ્પેસ બાર આપીશું અને લગભગ આટલેથી આપણે શરૂ કરીશું ઓર્થો મોડ આપણે ઓન કરી દઈશું અહીંયા આપણે લઈશું સિક્સટી સિક્સટી ટાઈપ કરીને આપણે એન્ટર આપીશું ત્યાર પછી આપણે આ સાઈડ આવું છે અને આ સાઈડ આપણે આમ થર્ટી જવું છે એટલે થર્ટી કરી એન્ટર આપીશું આપણે આમ પાછા ઉપરની સાઈડે જઈશું એ પણ સિક્સટી જવું છે એન્ટર અને આની સાથે આપણે ક્લોઝ કરી દઈશું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી એન્ટર આપીશું એટલે આ એક નીચેનો બેઝ જોવા મળશે એના પછી આપણે ચેમ્ફર કરીએ છીએ એટલે એક બેઝ બની ગયો હવે એની ઉપર અહીંયા તમે જોશો તો થર્ટી બતાવવામાં આવ્યું છે એટલે અહીંયાથી આપણે આમ થર્ટી જવાનું છે ત્યાર પછી આ જે એંગલ છે એ આપણને બતાવવામાં આવ્યો છે અને એ છે અઢાર અને પછી આપણને આમ થર્ટી ખબર છે એટલે આપણે આ ઉપરનો પોર્શન આપણે પહેલાં બનાવી દઈએ એફ ફાઈવ કરીને લેફ્ટ પ્લેનની અંદર આવી જઈશું એલ કરીને સ્પેસ બાર આપીશું એટલે લાઇન કમાન્ડ ચાલુ થશે અને પછી અહીંયાથી આપણે એન્ડ પોઈન્ટથી આમ ઉપરની સાઈડે લેવું છે એટલે આપણે ઉપરની સાઈડે થર્ટી લીધું એન્ટર કર્યું આ સાઈડે પાછા આવવું છે એટીન એટલે એટીન એન્ટર કર્યું અને ત્યાર પછી હવે આપણે પ્લેન ચેન્જ કરવાનું થશે એટલે એફ ફાઇવ ક્લિક કરીને આપણે પ્લેન ચેન્જ કરી લઈશું અને આપણે આ સાઇડે જવું છે આ સાઇડે આપણે ત્રીસ જેવું છે થર્ટી એન્ટર પાછા આપણે આ સાઈડે એટીન જેવું છે એન્ટર અને આ એન્ડ પોઈન્ટ પર ક્લિક આપીને આપણે ક્લોઝ કરી દઈશું એટલે આપણને આ ઉપરનો પોઈન્ટ મળી ગયો આ સર્કલ વગેરે આપણે પછીથી મૂકીએ છીએ આઇસોમેટ્રિક ડ્રોઈંગની અંદર કોઈ પણ વસ્તુ એવી નથી કે આ જ રીતે કરવાનું મેં એક રીતે કરી તમે કદાચ કોઈ બીજી રીતે પણ કરી શકો તમે કદાચ આ પ્લેન જે તમારું છે એ પહેલાં આખું દોરીને પણ કરી શકો તો તમને જે ઇઝી લાગે એ પ્રમાણે આપણે કોઈપણ ડ્રોઈંગને બનાવી શકીએ પણ આ એક રીત છે કે જેનાથી વધારે સારી રીતે આપણે બનાવી શકીએ છીએ હવે આપણે આ જે પોર્શન છે એ બનાવવા માંગીએ છીએ અને એ પોર્શન જોશો તમે તો અહીંયા નવ બતાવવામાં આવેલો છે એટલે આપણને થોડો એને ઝૂમ કરી લઈએ અહીંયા આપણે બતાવે છે કે નવની એની હાઈટ છે એટલે આ નવ આપણે કરી નાખીએ તો ટોટલ ત્રીસ છે હવે ત્રીસમાંથી જો નવ જાય તો આ લાઇન એકવીસની રહેશે અને આ ત્રીસની છે આપણે આ જે લંબાઈ છે એ ત્રીસની છે આપણને ખબર છે એટલે આપણે અહીંયાથી એ પહેલાં બનાવીએ એટલે આપણે પાછા અહીંયા આવી જઈએ અને આપણે એફ કી કહીને રાઈટ સાઈડ પ્લેનની અંદર આવી જઈશું એટલે આપણે એ જોવાનું છે કે આ કઈ સાઈડ છે તો જે પણ એ છે આ ધારો કે આ ઉપરની સાઈડ છે આ જમણી બાજુની સાઈડ છે આ ડાબી બાજુની સાઈડ છે એવી રીતે આપણે અલગ અલગ સાઈડ આપણે ગોઠવી શકીએ અહીંયા આવી જઈશું એલ કરીને આપણે લાઇન કમાન્ડ ચાલુ કરીશું અને આપણે આ એન્ડ પોઈન્ટથી આપણે લેવું છે એટલે આ એન્ડ પોઈન્ટથી આમ નીચેની સાઈડે એકવીસ આપણે લેવું છે ટ્વેન્ટી વન એન્ટર ત્યાર પછી આપણે આમ થર્ટી જવું છે એટલે થર્ટી એન્ટર ત્યાર આપણે આને ઉપરની સાથે ક્લોઝ કરી દઈશું માઉસનું જમણી બાજુ બટન ક્લિક કરી અને કમાન્ડ બંધ કરીશું હવે આપણે અહીંયાથી લઈને આ કરવું છું તો એના માટે આપણે પહેલાં અહીં ચેમ્ફર કરી અને આ બે જે કટ છે એ બનાવી દઈશું અને એટલા માટે અહીંયા આપણે આ બેને ચેમ્ફર કરવાનું છે હવે ચેમ્ફર કમાન્ડ વગેરે વિશે આપણે આગળ ઓલરેડી જોઈ ગયા છે એટલે આપણે સી એચ એ કમાન્ડ આપીશું સ્પેસ બાર આપીશું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને આપણે બતાવીશું કે આપણે ડિસ્ટન્સમાં લેવું છે ડિસ્ટન્સ લઈશું ફર્સ્ટ ડિસ્ટન્સ પૂછે છે એ અહીંયા તમે જોશો તો બંને સાઈડે આપણે નાઇન નાઇન ડિસ્ટન્સ બતાવવામાં આવ્યું છે એટલે નાઇન પોઈન્ટ લખીશું એન્ટર બીજામાં નાઇન ઓટોમેટિક આવી જશે એટલે એન્ટર જ આપી દઈશું અને આ પહેલી લાઈન છે આપણી અને આ બીજી લાઈન છે આપણી એટલે આ કટ થઈ ગયું અને એ જ કમાન્ડ આપણે પાછો કહેવાય છે કારણ કે આ સાઈડે પણ એ જ રીતનું હોય એટલા માટે ફરી પાછું આપણે સ્પેસ બાર કરીને આપણે કમાન્ડ કરીશું અને આમ ડિસ્ટન્સને બધું સેટ કરેલું જ છે એટલે આપણે ડાયરેક્ટલી અહીંયા ફર્સ્ટની ઉપર અને સેકન્ડની ઉપર ક્લિક આપી દઈશું એટલે આપણે આ પોઈન્ટ મળી ગયો હવે આપણે અહીંયા આમ નવ ઇંચની આ લાઇન મૂકવાની એટલે આપણે આ બે લાઇન મૂકી દઈએ પહેલાં એલ કમાન્ડ આપીશું સ્પેસ બાર આપીશું અને અહીંયા આપણે લઈને આમ ઉપર લઈશું ઉપર નાઇનનું આપણે લેવું છે એન્ટર આપીશું એટલે આ એક લાઇન આવી ગઈ માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને આપણે બંધ કરીશું હવે એ જ લાઇનને આપણે અહીંયા કોપી કરી દઈશું એટલે આપણે સી ઓ કરી અને કોપી કરી લઈએ ઓબ્જેક્ટ સિલેક્ટ કર્યું રાઈટ સાઈડ બટન બેઝ પોઈન્ટ બતાવ્યો અને અહીંયા આપણે આ એન્ડ પોઈન્ટ પર ક્લિક કરી દીધું એટલે અહીંયા આવી ગયું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને આપણે બહાર નીકળી ગયા એટલે આપણે આ બે લાઇન મળી ગઈ અને હવે આપણે આ લાઇન બનાવી દઈએ હવે આ એન્ડ પોઈન્ટ આપણે ઓલરેડી મળી ગયો છે તો આપણે ઉપરથી બનાવું છે એટલે આપણે એફ કી કરી અને ટૉપમાં આવી જઈશું એલ કરીશું સ્પેસ બાર આ એન્ડ પોઈન્ટથી શરૂ કરવું છે આ એન્ડ પોઈન્ટ સુધી અને બીજી લાઇન આપણે આ એન્ડ પોઈન્ટ સુધી જોઈએ છે ત્રીજું જે છે એ આપણે અહીં સુધી જોઈએ છે એટલે આપણે અહીં ક્લિક કરી દઈશું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને આપણે એન્ટર કરીને બહાર નીકળી જઈશું તો હવે આ જે લાઇન છે અહીંયાથી આમ હશે આ જે લાઇન છે આપણે અહીંયા પણ જોઈએ છે એટલે આપણે આ જ લાઈનને ડાયરેક્ટલી અહીંયા કોપી કરી દઈ શકીએ એટલે આપણે અહીંયાથી સી ઓ કરી અને કોપી કમાન્ડ લઈ લઈશું આ ઓબ્જેક્ટને સિલેક્ટ કરીશું માઉસનું જમણી બાજુનું બટન અને અહીંયાથી અહીંયા કોપી કરી દઈશું આપણે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને એન્ટર કરીને આપણે બહાર નીકળી જઈશું એટલે આપણે આ બીજી બાજુની લાઇન પણ મળી ગઈ અને હવે એ અહીંયાથી આપણે જોઈન્ટ કરવાનું રહેશે એટલે એલ કરી સ્પેસ બાર કરી અને આપણે આ ને આની સાથે જોઈન્ટ કરી દઈશું માઉસનું જમણી બાજુનું બટન એન્ટર એટલે આપણે આ મળી ગયું હવે આ લાઇનને આપણે ટ્રીમ કરી દેવાની રહેશે કારણ કે અહીંયા આપણે એ નથી જોવી એટલે પણ એ ટ્રીમ વગેરે આપણે પાછળથી કરીએ છીએ પણ આપણે પહેલાં આપણે આ મેઇન શેપ આપણો મળી ગયો હવે મેઇન શેપ મળી ગયો પછી આપણે પહેલું આપણે એક કામ કરીએ કે આપણે આ બે સર્કલ બનાવી દઈએ અને ઉપર સર્કલ બનાવવાનું છે અને એ સર્કલ આપણે અહીંયા મીડ પોઈન્ટથી જોવા મળે છે અને એટલા માટે આપણે અહીંયાના મિડ પોઈન્ટથી આ સર્કલ બતાવીશું પહેલું રેડિયસનું છે સેવન પોઈન્ટ ફાઇવ અને બીજું ડાયામીટરનું છે એ થર્ટી ડાયામીટરનું અને આપણે આઈસો સર્કલ બનાવવાનું છે એટલે આપણે અહીંયાથી એક્સિસ હેન્ડ લઈશું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આપીશું આઈસો સર્કલ લઈશું અને આ મીડ પોઈન્ટથી મિડ પોઈન્ટથી આપણે શરૂ કર્યું આ રીતે આમ લઈશું અને સેવન પોઈન્ટ ફાઇવ લખી અને આપણે એન્ટર આપી દઈશું એટલે આપણે આ પહેલું સર્કલ મળી ગયું બીજું સર્કલ ડાયામીટરવાળું બનાવવાનું છે એટલે આપણે ફરી પાછું એક્સિસ હેન્ડમાં જઈશું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું આઈસો સર્કલ લઈશું અને આ મિડલ પોઈન્ટથી આપણે બારની સાઈડે ખેંચીશું માઉસનું જમણી બાજુનું બટન ડાયામીટર અને ડાયામીટર આપણો થર્ટી છે એટલે થર્ટી ટાઈપ કરી અને આપણે એન્ટર આપી દઈશું એટલે આ રીતના એક્ઝેક્ટલી આવી ગયું હવે આપણે આ લાઇન નથી જોઈતી એટલે આપણે એને ટ્રીમ કરી દેવાની ટીઆર કરી સ્પેસ બાર કરી અને આપણે આ કટિંગ એજ આપણી આ છે આને સિલેક્ટ કરીશું માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીશું અને આ એરિયા આપણને જોઈતો એટલે આપણે આની પર ક્લિક કરી દઈશું એટલે એટલું કટ થઈ જશે પછી માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી એન્ટર કરીને આપણે બહાર નીકળી દઈશું હવે આપણે આ લાઇનની જરૂર પણ નથી એટલે આપણે એ લાઇનને પણ ડિલીટ કરી દઈશું આટલો ઓબ્જેક્ટ મળી ગયો હવે આ સર્કલ છે એ જ સીધું અહીંયા નીચે આપણે કોપી કરી લેવાનું છે આ અહીંયાથી અહીંયા કોપી કરી લઈએ હવે જો કે આપણે આ લાઇનની પણ જરૂર નથી એટલે આપણે આ લાઇનને ડિલીટ કરી દઈશું તો પણ ચાલશે એટલે આ લાઈનને સિલેક્ટ કરીને આપણે ડિલીટ કરી દઈએ અને હવે આ સર્કલ છે ને આપણે કોપી કરવું છે એટલે આપણે સી ઓ કમાન્ડ લઈશું સ્પેસ બાર સર્કલ આપણે કોપી કરવું છે રાઈટ સાઈડ બટન અને આ એન્ડ પોઈન્ટથી આ એન્ડ પોઈન્ટથી લઈને આપણે આ એન્ડ પોઈન્ટ પર લેવું છે એટલે આ એન્ડ પોઈન્ટ પર આપણે જોઈશું ઉપર આપણને જે સર્કલ છે ભલે ગમે તે બાજુ જતું દેખાય પણ એન્ડ પોઈન્ટ આપણે અહીંયા દેખાય છે એટલે આપણે એન્ડ પોઈન્ટ જોવાનો છે કે યલો કલરનો એન્ડ પોઈન્ટ આપણને ક્યાં બતાવે છે અને એ ત્યાં ક્લિક કરી દઈશું એટલે આપણું સર્કલ ત્યાં આવી જશે અને ત્યાં પછી માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરી અને એન્ટર કરીને આપણે બહાર નીકળી જઈશું એટલે આપણને આ એક વસ્તુ મળી ગઈ હવે આ લાઇનની આપણને જરૂર નથી એટલે આપણે આ લાઇનને સિલેક્ટ કરી અને ડિલીટ કરી દઈશું અને આપણે આ બેને જોડતી એક લાઇન દોરી દઈશું પણ એ પહેલાં આપણે એફ કરી અને પ્લેનને લેફ્ટમાં લાવી દઈશું એલ કરીશું સ્પેસ બાર કરીશું અને આપણે આ કોડ્રન્ટથી લેવું છે એટલે આપણે જોઈ જોઈશું તો કોડ્રન્ટ દેખાય છે આ કોડ્રન્ટથી લઈને આ કોડ્રન્ટ સુધીનું ક્લિક કરીશું માઉસનું જમણી બાજુનું બટન અને એન્ટર કરીને આપણે બહાર નીકળી દઈશું એટલે આપણને આ મળી ગયું પણ હવે જો અંદરનું સર્કલ છે એ આપણને નથી જોઈતું હવે અને એટલા માટે આપણે ફરી પાછું ટ્રીમ કમાન્ડ ચાલુ કરીશું ટીઆર સ્પેસ બાર આ આપણી કટિંગ એજ છે માઉસમ જમણી બાજુનું બટન ક્લિક કરીને આપણે આ એરિયા નથી જોઈતો એટલે આપણે એને ક્લિક કરી દઈશું એટલે આટલું ડિલીટ થઈ જશે માઉસમ જમણી બાજુનું બટન ક્લિક કરી એન્ટર કરીને આપણે બહાર નીકળી જઈશું હવે આપણને આ આખી લાઇનની જરૂર નથી એટલે આપણે આ આખી લાઇન સિલેક્ટ કરીને આપણે ડિલીટ કરી દઈશું હવે આપણે આ વચ્ચેની બે લાઇન બનાવવાની છે અને હવે વચ્ચેની જો બે લાઇન જોઈએ તો મિડલ પોઈન્ટથી ટોટલ સાતની બતામ આવેલી છે એટલે આપણે પહેલાં આના મિડલ પોઈન્ટથી આના મિડલ સુધી પોઈન્ટ સુધી એક લાઇન મૂકી દઈએ આપણે પહેલાં એફ ફાઈવ કી કરીને કરસર છે એને ટોપમાં ગોઠવી દઈશું એલ કરીશું સ્પેસ બાર અને આ મિડલ પોઈન્ટથી આ મિડલ પોઈન્ટથી લઈ અને આપણે ઓર્થોને ઓફ કરી દઈએ આ મિડલ પોઈન્ટ સુધી જવું છે એટલે આ મિડલ પોઈન્ટ સુધી માઉસનું જમણી બાજુનું બટન એન્ટર એટલે આપણે આ વચ્ચેની સેન્ટર લાઈન મળી ગઈ હવે સેન્ટર લાઇનથી આ સાતની ટોટલ વીડ છે જો હવે સેન્ટર લાઇનથી સાતની વીડ હોય તો આ બાજુ પણ સાડા ત્રણ થાય અને પેલી બાજુ પણ સાડા ત્રણ થાય તો એ આપણે કોપી કરી લઈશું એટલે સી ઓ કરી સ્પેસ બાર કરી અને આપણે બતાવીશું કે આ ઓબ્જેક્ટ આપણે કોપી કરવો છે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક આ બેઝ પોઈન્ટથી કોપી કરવો છે અને આ સાઇડે એટલે આપણે આમ આ સાઈડે કરસર લઈશું થ્રી પોઈન્ટ ફાઇવ ટાઈપ કરી અને એન્ટર આપીશું કમાન્ડ હજુ ચાલુ છે એટલે આપણે પાછું આ સાઈડે લઈશું થ્રી પોઈન્ટ ફાઇવ ટાઈપ કરીને આપણે એન્ટર આપીશું એટલે આ બંને સાઈડ આવી ગયું માઉથનું જમણી બાજુનું બટન ક્લિક કરીને આપણે એન્ટર કરી દઈશું એટલે આ બે લાઇન મળી ગઈ વચ્ચેની લાઇનની જરૂર નથી આપણને એટલે સિલેક્ટ કરી અને આપણે ડિલીટ કરી કરીશું એટલે આ આપણે પોર્શન મળી ગયું આ પોર્સનની અંદર આપણે આ બધું ટ્રીમ કરવાનું થશે પણ એ ટ્રીમ કરતાં પહેલાં આપણે અહીંયા લાઇન મૂકી દઈએ તો અહીંયાથી આપણે આ લાઇન આમ જોવા મળે છે કે આપણે અહીંયાથી આમ સીધી જઈશું આ લાઇન ના સુધી અને ત્યાંથી આપણે ઉપરની લાઇન લઈ લઈશું એલ કરી સ્પેસ બાર આપીશું અહીંયાથી આપણે શરૂ કરવું છે અને આપણે અહીં સુધી જવું છે એટલે આપણે ઓર્થો મોડ ઓન કરી દઈએ એટલે સ્ટ્રેટ જ જાય હવે આપણું ઓર્થો મોડ ઓન છે એટલા માટે અહીંયા બરોબર એના ઉપર જ જશે એટલે આપણે એમ જોવાનું છે કે વચ્ચે આપણે મીડ પોઈન્ટ વગેરે ના જાય પણ નિયરેસ્ટ પોઈન્ટમાં જાય એટલે નિયરેસ્ટ પોઈન્ટમાં ક્લિક આપી દઈશું અને ત્યાર પછી આપણે પાછું ઓર્થો મોડ ઓફ કરી અને આપણે આ એન્ડ પોઈન્ટ પર અહીંયા લઈ લઈશું આપણે આ આગળના એની પર એન્ડ પોઈન્ટ પર આપણે ક્લિક આપવાનું છે માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને આપણે એન્ટર કરીને બહાર નીકળી જઈશું એટલે આપણે અહીંયા જોવા મળશે કે આપણે એક્ઝેક્ટલી લાઇન આવી ગઈ છે આ લાઇન આવી ગઈ એટલે હવે આપણે આ લાઇન આ બધી લાઈનો આપણે નથી જોઈતી ટ્રીમ કરવી છે એટલે આપણે ટી આર કમાન્ડ લઈશું સ્પેસ બાર અને આ બધી જ લાઈનોને આપણે સિલેક્ટ કરી લઈશું આ વચ્ચેની લાઇનો સિલેક્ટ કરી લઈએ માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીએ અને આપણને આ ઉપરનો ટુકડો નથી જોઈતો એટલે અહીંયા આપણે ક્લિક કરી દઈશું એટલે આ જતું રહેશે આ ટુકડો પણ આપણે નથી જોઈતો અહીંયા ક્લિક કરી દઈએ આ પણ ન જોઈતો એક હવે આ આપણું ડિલીટ એટલા માટે નથી થતું કારણ કે છૂટો ટુકડો થઈ ગયો છે એટલે આપણે એને એમને એમ ડિલીટ કરવાનું રહેશે પણ આપણે આને ક્લિક કરી દઈએ આને ક્લિક કરી દઈએ એટલે આ વસ્તુ થઈ ગઈ માઉથનું જમણી બાજુનું બટન ક્લિક કરી આપણે એન્ટર કરીને બહાર નીકળી જઈએ એના વચ્ચેનો જે ટુકડો છે એને સિલેક્ટ કરી અને આપણે ડિલીટ કરી દઈશું એટલે હવે તમે જોશો તો આખો ઓબ્જેક્ટ આપણો બની ગયેલો છે ને આ ઓબ્જેક્ટને આપણે પહેલાં સેવ કરી દઈએ અને પછી આપણે એના ડાયમેન્શન જોઈએ તો સેવ પર આપણે ક્લિક કરીશું અને આને આપણે એક્સરસાઇઝ ટ્વેન્ટી સિક્સના નામથી આપણે એને સેવ કરી દઈશું એટલે હવે આ સેવ થઈ ગયું બીજા બધા ડાયમેન્શન ઓલરેડી તમને ખબર છે કે કઈ રીતે આપણે મૂકવાના એટલે આપણે એ બધા ડાયમેન્શનની બધાની ચર્ચા નહીં કરીએ પણ અહીંયા જે આ નાઇન બાય નાઇનનું જે છે એ હું તમને એક બતાવું કે કઈ રીતે આપણે મૂકી શકીએ એટલે આને આપણે થોડીક આ રીતે લઈ લઈશું અને આપણે અહીંયા પણ ડાયમેન્શન લેયર બનાવવાનું થશે આપણે લેયરની અંદર જઈશું અને આપણે નવું એક ડાયમેન્શન લેયર બનાવી દઈએ ડીમ લેયર હવે હું બધી બાબતો તમને કહેતો નથી કારણ કે બધી એક્સરસાઇઝની અંદર મેં આ બધી બાબતો કઈ રીતે કરવી એ સમજાવેલું છે એટલા માટે હું અત્યારે ફટાફટ આ બધી બાબતો કરું છું અને તમને બધી વસ્તુ જણાવતો નથી હવે આપણે જોઈએ તો અહીંયાથી આપણે એક લાઇન મૂકવાની થશે એટલે આપણે એલ કમાન્ડ લઈશું સ્પેસ બાર કરી અને આપણે અહીંયાથી આજે એન્ડ પોઈન્ટ છે ત્યાંથી લેવું છે અને આપણે ઓર્થો મોડ ઓન રાખી અને આપણે આમ સ્ટ્રેટ બહારની સાઈડે થોડીક લાંબી લાઇન આપણે દોરી દઈશું અને માઉસનું જમણી બાજુનું બટન ક્લિક કરીને આપણે એન્ટર કરી દઈશું હવે જો કે અત્યારે આમ ડાયમેન્શન લેયર પર નથી ગયું એટલે આપણે એને સિલેક્ટ કરી અને અહીંયાથી ડાયમેન્શન લેયર પર નાખી દઈશું એ સ્કેપ કરીને લાઇન બંધ કરીશું ને ફરી પાછું આપણે અહીંયા જઈને ડાયમેન્શન લેયર એક્ટિવ કરી દઈશું એટલે એક્ટિવ થઈ ગયું અને અહીંયા પણ આપણે ફરી પાછી બીજી એક લાઇન લઈ અને આપણે આ એન્ડ પોઈન્ટથી આપણે આ રીતના ક્રોસિંગ થતું એવી ત્યાં લઈ લઈશું માઉથનું જમણી બાજુનું બટન ક્લિક કરીને એન્ટર કરીને આપણે બહાર નીકળી જઈશું એટલે આ વસ્તુ આપણે બની ગઈ હવે આપણે અહીંયાથી જે આ સિક્સટીનું કે આ નાઇન નાઇનનું એન્ગલ છે એ આપણે લઈશું અને એટલા માટે પાછું યાદ રાખવાનું છે કે આપણે બધાને એનોટેટિવ કરી દેવાનું છે ત્રણે ત્રણે આપણે એનોટેટિવ કરી દઈશું આપણે ડાયમેન્શનમાં જઈ મોડિફાઈમાં જઈ અને આપણે એને એક જ ડેસીમલ પ્લેસીસ કરી દઈશું ઓકે ક્લોઝ એંગલ ડાયમેન્શન મૂકીશું અહીંયાથી આપણે એંગલ ડાયમેન્શન મૂકીશું અને આપણે યાદ રાખવાની એન્ડ પોઈન્ટથી લેવાનું છે આપણે એટલે અહીંયા આપણે એન્ડ પોઈન્ટથી લઈને ઇન્ટરસેક્શન પોઈન્ટ છે ત્યાં સુધી લેવાનું છે યાદ રાખજો આ બારનું પોઈન્ટ ના લેવાય બરનું પોઈન્ટ લઈશું તો પછી આપણું ડાયમેન્શન ખોટું આવશે એટલે આપણા વચ્ચેનું ઇન્ટરસેક્શન પોઈન્ટ લઈશું અને આપણે આ રીતના મૂકીશું એનો સ્કેલ બદલીશું એટલે આપણને જોવા મળશે સિક્સજી આપણને બરોબર એક્ઝેક્ટલી જોવા મળે છે અને ત્યાર પછી આપણે આને ડીમેડિટ કરીને પણ આપણે એ કરી શકીએ અને આ જે વચ્ચેનું નાઇન છે એ પણ આપણે અહીંયાથી એંગલ લઈશું અને આપણે આ ઇન્ટરસેક્શન પોઈન્ટથી જોઈએ છે એટલે આપણે ઇન્ટરસેક્શન પોઈન્ટ લઈશું અને આ એન્ડ પોઈન્ટ લઈશું પછી આમ બાર ક્લિક કરી દઈશું એટલે નાઇન આપણને બરોબર એક્ઝેક્ટલી જોવા મળશે એ જ રીતના આપણે આ સાઈડે પણ મૂકીશું હવે હું આ બધા ડાયમેન્શન અત્યારે મૂકીને નથી બતાવતો પણ તમે એક વખત આ મૂકી લો ત્યાર પછી આ જે લાઈનો છે એ લાઇનોને તમે ડિલીટ કરી દેશો તો પણ ચાલશે કારણ કે આ આપણને જે ડાયમેન્શન છે એ મળી ગયું છે ને એ ડાયમેન્શનને પછી ડીમેડિટ કરી અને તમે એના પ્રમાણે ગોઠવી દઈ શકો બીજું આપણે એક જોવાનું છે અને એ છે આ ડાયામીટરવાળું કે અત્યારે આપણી પાસે ડાયામીટરવાળું આ જે થર્ટી ડાયામીટર લખેલું છે તો હવે આપણે અહીંયાથી ડાયરેક્ટલી જઈ અને આપણે આ જે એ છે એ થર્ટી ડાયામીટરવાળું આપણે નથી લઈ શકતા કારણ કે આ સર્કલ નથી આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે કે આ સર્કલ નથી એટલે આપણે આ થર્ટી ડાયોમીટરનું નહીં મૂકી શકીએ તો એની માટે પણ આપણે એંગલ ડાયમેન્શન જ લઈશું અને અહીંયા આપણે આ જે સર્કલ છે એનું એન્ડ પોઈન્ટ છે આ એન્ડ પોઈન્ટથી આપણે આ એન્ડ પોઈન્ટ સુધી લઈશું આપણે આમ બહાર પહેલાં થર્ટી મૂકી દઈશું આ રીતે લઈ લીધું ત્યાર પછી આપણે એને ડીમ એડિટ કરી ઓબ્લિકિંગ કરી આપણે આને સિલેક્ટ કરી લઈશું માઉથનું જમણી બાજુનું બટન માઇનસ થર્ટી ટાઈપ કરીશું અને એન્ટર આપીશું એટલે જેવું માઇનસ થર્ટી કર્યું એટલે આપણે આ રીતે ગોઠવાઈ ગયું પણ અહીંયા તમને જોવા મળશે કે હવે આ ડાયામીટરનો જે સિમ્બલ છે અહીંયા નથી થર્ટી જ આપણને જોવા મળે છે તો એ લાવવા માટે આપણે આની ઉપર ડાયરેક્ટલી ડબલ ક્લિક કરીશું ડબલ ક્લિક કરીશું એટલે એ સિલેક્ટ થઈ જશે અને એની આગળ આપણે એમ કરશું લઈ તો તમે જોઈ શકશો કે અહીંયા આગળ ઓલરેડી કરસર છે એટલે આપણે કર્સર લઈ અને ત્યાર પછી આપણે અહીંયા સિમ્બોલમાં જઈને પણ લઈ શકીએ છીએ પણ હવે એનો શોર્ટકટ ખબર છે શિફ્ટ કી કહીને પર્સન્ટ પર્સન્ટ સી આપવાનું છે એટલે પર્સન્ટ પર્સન્ટ સી આપીશું એટલે ઓટોમેટિકલી ડાયામીટર આપણને અહીંયા જોવા મળશે અને ત્યાર પછી આપણે આ ક્લોઝ કરી દઈશું એટલે અહીંયા આપણને આ રીતના ડાયામીટર લખેલું જોવા મળશે અને આ આપણે મલ્ટી મલ્ટિલેડરથી આપવાનું છે રેડિયસવાળું સેવન પોઈન્ટ જે આગલા એક્સરસાઇઝની અંદર આપણે ઓલરેડી ચર્ચા કરી ગયા છે એટલે આ રીતના આપણે બધા એંગલ આપવાના થશે અને આ જે વચ્ચેના એંગલ છે એ પણ જો કદાચ તમને તકલીફ પડી હોય તો જો કે આ મેં અગાઉના વિડીયોમાં બતાવ્યું છે છતાં પણ એક વખત ફરી બતાવી દઉં કે આપણે એફ ફાઇવ કીક કરીને આપણે એંગલ ચેન્જ કરી દઈશું અને પછી અહીંયા આ એંગલની અંદર જઈને આપણે આ એન્ડ પોઈન્ટથી લઈને આપણે આના નિયરેસ્ટ પોઈન્ટ સુધી લઈ શકીએ અને આપણે અહીંયા ક્લિક કરી દઈશું એક વખત અને ક્લિક કર્યા પછી એને ફરી પાછું ક્લિક કરી અને આ જે વચ્ચેનું પોઈન્ટ છે ને આમ લઈને વચ્ચે મૂકી દઈશું એટલે આપણને આ રીતના વચ્ચે જોવા મળશે અને પછી એની જે આ લાઈનો છે એને પણ આપણે ડીમેડિટ કરી અને આમ ફેરવી દઈ શકીએ છીએ આ રીત બધા જે ડાયમેન્શન છે એ તમે મૂકીને જુઓ કે તમારું ડ્રોઈંગ બરોબર બન્યું છે કે નહીં તો આશા છે કે તમને બધું ખ્યાલ આવી ગયું હશે ને તમે ગૂગલમાં તમે સર્ચ કરીને ઘણા બધા જે આઇસોમેટ્રિક ડ્રોઈંગ છે એ તમે ડાઉનલોડ કરી શકો અને એ બધા જે આઇસોમેટ્રિક ડ્રોઈંગ છે એ તમે બનાવી અને એક્ઝેક્ટલી મેઝરમેન્ટ પ્રમાણે બનાવશો એટલે તમને બધાની સારી પ્રેક્ટિસ થઈ જશે ये वीडियो देखने के लिए आभार अगर आप कंप्यूटर के एकदम नए और एडवांस टॉपिक पर वीडियो देखना चाहते हैं तो ये वीडियो को लाइक करके चैनल को सब्सक्राइब कर ले चैनल आगे बढ़ेगी तभी हम नए मुफ्त वीडियो अपलोड कर सकेंगे आशा है कि आप लाइक शेयर और सब्सक्राइब जरूर करेंगे अगर आप ये वीडियो में इस्तेमाल होने वाली पी फाइल व्हाट्सएप पर खरीदना चाहते हैं, तो ये लिंक को देखें। वीडियो डिस्क्रिप्शन में भी ये लिंक दी है धन्यवाद